नमस्कार अंदरमा न्यूज साथ हूँ छू यज्ञना जो आज मुख्य समाचार ते पहला नजर करिए हेडलाइंस पर। मुख्यप्रधान विजय रूपाणी जाहेरात, राज्य 36 शहरों में आवे रात्रि कर्फ्यू, रात 9 वाग्या थी लेने 6 वाग्या सुधी रहेशे कर्फ्यू में 1 कलाक ओछो करवामां आव्यो। समग्र देश में सौथी वधु म्युकरमाइकोसिसना केस गुजरात में, हवे सरकारे दर्दीओनी सारवार माटे 11 तज्ञ तबीबोनी टास्क फोर्स बनावी। ओडिशाना भद्रक जिल्लाना किनारे प्रचंड वेगे यास त्राटक्यू, 120 किलोमीटर प्रति आवरनी झड़पे पवन फूंकाई रह्यो छे। बंगाळमां धोधमार वरसाद शुरू। तो जे समाचार विगतवार, तो कोरोनाना केसोमां सतत घटाडो थता मुख्यप्रधान विजय रूपाणी द्वारा एक महत्वपूर्ण निर्णय लेवामां आव्यो छे। રાજ્યમાં રાત્રે કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યારે આવતીકાલથી રાજ્યના 36 શહેરોમાં 9 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીનો સમય કરવામાં આવ્યો છે। અત્રે મહત્વનું છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યુનો સમય રાત્રિના 8 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો। કોરોનામાં પણ સરકારે જે વ્યાપક કામગીરી કરી, આપણે એપ્રિલ અને મે મહિના 15 મે સુધી ખૂબ સંઘર્ષ કર્યો છે અને કેસ પણ 14,600 પર ડે પીક સુધી 30 એપ્રિલે પહોંચ્યા। આજે કોરોનામાં પણ આપણે નિયંત્રણ કરી રહી શક્યા છીએ, લગભગ 3200 કેસ સુધી પહોંચી ગયા છીએ, દિન પ્રતિદિન કેસ ઘટી રહ્યા છે। ત્યારે થર્ડ વેવની પણ ચિંતા હવે શરૂ કરી છે અને ટૂંક સમયમાં એનો એક્શન પ્લાન પર સરકાર જાહેર કરશે અને એના આધાર ઉપર તૈયારી પણ કરશું। સાથે સાથે આજે એ પણ નિર્ણય કર્યો છે કે આવતીકાલથી જાહેરનામાનો, કાલે 9 પાર પાડવું પડશે, 7 દિવસ પૂરા થાય છે, ત્યારે કર્ફ્યુ જે રાતના 8 વાગ્યા સુધી હતો એને 9 વાગ્યા સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો છે કે સવારે રાત્રે 9થી સવારના 6 સુધી કર્ફ્યુ રહેશે। એટલે કર્ફ્યુ 8 વાગે જે થતો હતો 35 શહેરોમાં, એ હવે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ થશે, એ પણ આજે કેબિનેટમાં અમે લોકોએ નિર્ણય કર્યો છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં અનેક વાવાઝોડાથી નુકસાનીને લઈને સહાયથી લઈને રાત્રિ કર્ફ્યુમાં મુક્તિ અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં કૃષિ પ્રધાન આરસી ફળદુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં વાવાઝોડાને કારણે બાગાયતી અને ઉનાળુ ખેતીને મોટા પાયે નુકસાન થવાનું સામે આવ્યું છે, જેમાં સરકાર દ્વારા 85% સર્વે પૂર્ણ થઈ ગયો છે, ત્યારે બાકીનો સર્વે જલ્દીથી પૂર્ણ કરીને સરકાર દ્વારા પેકેજની જાહેરાત કરવામાં આવશે, તથા કેબિનેટ બેઠક બાદ ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે વાવાઝોડાને કારણે રાજ્યના 10,474 ગામોના વીજ પ્રવાહને સીધી અસર થઈ હતી, જેમાં ખેતીવાડીમાં 8,824 ફીડરો બંધ થયા હતા અને 30 મે સુધી વીજળીની કામગીરી પૂર્ણ થશે તેવું ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। નગર, અમરેલી, ગીર સોમનાથ આ જિલ્લાઓમાં અસર ખૂબ મોટા પ્રમાણમાં હતી અને આખા રાજ્યમાં દરેક જિલ્લામાં ક્યાંક ને ક્યાંક અસર ચોક્કસ જોવા મળી હતી, જેમ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કીધું કે 10,474 ગામોને જ્યોતિગ્રામની સીધી અસર પડી હતી અને ખેતીવાડીમાં કુલ 8,824 ફીડરો બી તાત્કાલિક બંધ થઈ ગયા હતા। સબસ્ટેશનો 66 કેવીના 219 બંધ થઈ ગયા હતા, 132ના 5 બંધ થઈ ગયા હતા અને 220 કેવીના 6 બંધ થઈ ગયા હતા। આના કારણે વીજ પુરવઠો આપણે શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આપી ન શકતા હતા। ખૂબ મોટી સંખ્યાની અંદર આખા રાજ્યમાંથી આપણે ગેંગો મોકલવામાં આવી, આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કીધું એમ ગુજરાત બહારથી બી
આપણે લોકોને, કોન્ટ્રાક્ટરોને અને ટેકનિકલ માણસોને આપણે તાત્કાલિક લાવ્યા અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથની અંદર આપણે મોકલ્યા. આજે 66 KVA 219માંથી 204 સબસ્ટેશન ચાલુ થઈ ગયા છે અને 15 સબસ્ટેશન ચાલુ છે, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં ડેમેજ થયા છે, ફાઉન્ડેશનો જતા રહ્યા છે. અને એ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં 7, અમરેલીમાં 7 અને ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં 1 છે. આ બધાનું રિપેરિંગનું કામ ખૂબ ગતિથી ચાલે છે અને મોટાભાગના આવતા 2-3 દિવસની અંદર આ સબસ્ટેશનો ચાલુ થઈ જશે. જ્યાં સુધી કૃષિ વિભાગને લાગે વળગે છે ત્યાં સુધી વાવાઝોડું પસાર થયા પછી બાગાયતી પાકો અને ખેતી પાકોને જે રીતે નુકસાન થયું છે એ જોતાં અમે પ્રાથમિક દ્રષ્ટિએ અમારા જિલ્લાના દરેક ખેતીવાડી અધિકારી, બાગાયતી અધિકારીઓ પાસેથી અહેવાલો મંગાવ્યા અને અહેવાલો આવ્યા પછી એવું લાગ્યું કે ખૂબ ખાસું એવું નુકસાન થયું છે ખેતીવાડીમાં અને બાગાયતી પાકોમાં. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમે રાજ્યના ગ્રામ સેવકોની ટીમો, લગભગ 437 ટીમો બનાવી અને જ્યાં નુકસાન છે બાગાયતી પાકો અને ઉનાળુ પિયત પાકો, ખેતીવાડીના પાકો જ્યાં વાવેતર થયા છે, એવા જ્યાં વાવાઝોડું પસાર થયું છે એની સીધી અસરોથી નુકસાન થયું છે એવા વિસ્તારોનું સર્વેની કામગીરી શરૂ કરાવી. બાગાયતી પાકોને નુકસાનની વાત આવે છે ત્યાં સુધી રાજ્યની અંદર લગભગ 86,000 જે અફેક્ટેડ એરિયા છે એમાં 86 લાખ જેટલા કૃષિ બાગાયતી પાકો એટલે કે વૃક્ષો આવેલા છે, જેમાંથી 16,40,400 જેવા ઝાડને નુકસાન થયું છે. મોટાભાગે 85-86% જેવી સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. લગભગ 14-15% સર્વેની કામગીરી બાકી છે જે 1-2 દિવસમાં પૂર્ણ થવાના આરે આવશે. કહેવાનું તાત્પર્ય ખાસ કરીને જૂનાગઢનો શેષ ભાગ થોડો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો વિશેષ અને ભાવનગર જિલ્લો એ મોસ્ટ અફેક્ટેડ એરિયા હતો અને એ વિસ્તારની અંદર સર્વેની આખરી તબક્કામાં કામગીરી ચાલી રહી છે. જ્યારે આખરી અહેવાલો સર્વેક્ષણના આવી જાય ત્યાર પછી માનનીય મુખ્યમંત્રીશ્રીની કક્ષાએ ઉચ્ચ લેવલની બેઠક થશે અને એમાં આવતા દિવસોમાં આ બધા જ અફેક્ટેડ એરિયાના ખેડૂતોને કેવી રીતે રાજ્ય સરકાર નિયમોના પરિઘમાં રહી અને મદદ કરી શકશે એ નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રીની કક્ષાએ થશે. જૂનાગઢના કેશોદ શહેરમાં બાઇક ચોરીના બનાવ વારંવાર બની રહ્યા છે ત્યારે શહેરમાં ફરી એકવાર ટુ વ્હીલર ચોરીની ગેંગ પણ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. બાઇક ચોરો એક જ દિવસમાં જુદી જુદી જગ્યાએથી 2 ટુ વ્હીલર ચોરીને ખળભાટ મચાવી દીધો હતો. તો આ બાજુ બાઇક ચોરોએ ચોરેલી બાઇકના સીસીટીવ ફૂટેજ પણ સામે આવતા પોલીસે બાઇક ચોરીના શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. ચાલુ વર્ષે કોરોના કાળને પગલે રાજ્ય સરકારે 3-10 તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેતા પાટણ જિલ્લામાં પણ 21,000 જેટલા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. ત્યારે હવે માસ પ્રમોશનનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓને 3-11 પ્રવેશ માટે વર્ગખંડની અછત સર્જાય તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે તેમ છે. જિલ્લામાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ મળીને કુલ 270 શાળાઓ કાર્યરત છે. જોકે તમામ વિદ્યાર્થીઓનો સુઆયોજિત રીતે સમાવેશ થઈ શકે તે પ્રકારની પાટણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. પાટણ જિલ્લાની અંદર 10 અંદર નોંધાયેલ અંદાજિત વિદ્યાર્થીઓ 21,000 હતા. હવે માનનીય સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરતા તમામ વિદ્યાર્થીઓને 11 અંદર પ્રવેશ આપવાનો થાય છે, જેથી કરીને 11માં વર્ગ વધારાની પ્રોસેસ પણ હાથ ધરવાની થાય છે અને સરકાર દ્વારા 11 માટે પણ વર્ગ વધારણ માટે માહિતી મંગાવી દીધી છે. સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ માટે તો બોર્ડે એની જાહેરાત પણ આપી દીધી છે અને એ કાર્યવાહી પણ ચાલુ થઈ ગઈ છે. એટલે તમામ વિદ્યાર્થીઓને પ્રવેશની પણ આપી દેવામાં આવશે અને બધી જ કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવામાં આવશે. હા, જિલ્લાની અંદર ટોટલ 272 સ્કૂલો છે, 270 એની અંદર સરકારી 53 સ્કૂલો છે,
145 અનુદાનિત એટલે કે ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓ છે અને બાકીની જે વધી છે એ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ છે. તમામની અંદર વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ જાય છે અને જે વિદ્યાર્થીઓ માસ પ્રમોશનને કારણે એટલે વધારાના વિદ્યાર્થીઓ છે એમનો પણ પ્રવેશ અપાઈ જાય એના માટે પણ કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે અને તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવશે. કોરોના કાળના પગલે રાજ્યમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જે રીતે સરકારે જાહેરાત કરી અને ત્યારબાદ તમામ જે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે તેવામાં પાટણ જિલ્લા શિક્ષણ વિભાગની પણ એક જવાબદારી વધી જાય છે કે જે તમામ જે વિદ્યાર્થીઓ છે કહી શકાય કે પાટણ જિલ્લામાં 21,000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10માં હતા, તમામ વિદ્યાર્થીઓને ધોરણ 11ના વર્ગમાં સમાવેશ કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગની એક જવાબદારી વધી જાય છે કે આ તમામ વિદ્યાર્થીઓને સમાવિષ્ટ કઈ રીતે કરવા, તેને લઈને હાલમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને જે શાળાઓ છે તેઓ જે પ્રકારે માગણી કરશે વર્ગખંડ વધારવાની તે રીતે મંજૂરી આપવામાં આવશે. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ. કોરોનાને રોકવા માટે આ શહેરમાં રાત્રિ કરફ્યુ યથાવત છે ત્યારે આ નિયમ ભંગ કરનારા લોકો સામે પોલીસ કાર્યવાહી કરે છે. ત્યારે સુરતમાં અઠવા પોલીસે કરફ્યુ ભંગના ગુનામાં 2 યુવકોની ધરપકડ કરી છે, જેમને છોડાવવા માટે એક જામીનદાર ચડ્ડો પહેરીને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમને ટકોર કરતા કહ્યું હતું કે પેન્ટ પહેરીને આવો. આ તબક્કે જામીનદારે પોલીસ સમક્ષ આજીજી કરી હતી. ત્યારબાદ તેણે પોલીસને પૂછ્યું હતું કે સાહેબ ચેન્જિંગ રૂમ ક્યાં છે. આ સાંભળતા જ પોલીસ જવાન અકળાયો હતો અને કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં ચેન્જિંગ રૂમ ન હોય, તમે ગાર્ડનમાં બદલી નાખો. આ પછી આ મુદ્દે સતત રકઝક ચાલી હતી ત્યારે પોલીસ તથા જામીનદાર સામસામે આવી ગયા હતા. વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી મહિનામાં સ્નાતક સેમેસ્ટર 6 અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા પહેલા પરીક્ષાર્થીઓને ડ્રાઇવ યોજીને રસીકરણ કરવાની માંગ સેનેટ સભ્ય અને એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડોક્ટર નિદત બારોટે કરી હતી. મીડિયા સાથે વાત કરતા ડોક્ટર નિદત બારોટે જણાવ્યું હતું કે યુનિવર્સિટી પરીક્ષા લેવામાં ઉતાવળ કરી રહી છે જેથી વિદ્યાર્થીઓ પર કોરોનાનો ભય રહેલો છે, જેથી પરીક્ષાર્થીઓને વહેલી તકે રસી આપવા માટે ડોક્ટર નિદત બારોટે કુલપતિને રજૂઆત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા અને અનુસ્નાતક અભ્યાસક્રમ કરતા બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષા લેવાનો નિર્ણય થયો છે. એ લોકોએ ઉતાવળે નિર્ણય કર્યો હોય એવું લાગે છે. તાત્કાલિક પરીક્ષાઓ લેવાઈ જાય, પરિણામ આવી જાય એનાથી બહુ ઝડપથી ફેર પડવાનો નથી. એ સ્થિતિમાં વિદ્યાર્થીઓનું વેક્સિનેશન હજી ઘણું બાકી છે. આપણી માગણી એવી હતી કે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા લેવાની જ હોય અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવવાના હોય તો એના પહેલાં 20 દિવસે વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ 1 અઠવાડિયું ડ્રાઈવ ચલાવવામાં આવે આખા સૌરાષ્ટ્રમાં, જેમાં વિદ્યાર્થીઓને વેક્સિન આપી દેવામાં આવે. જો એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ વેક્સિનેટેડ હશે અને પછી 20 દિવસે એની પરીક્ષાનું આયોજન થાય તો એક પણ વિદ્યાર્થીઓના જીભ ઉપર જોખમ નહીં આવે. કોઈ પણ પરીક્ષા કરતાં, કોઈ પણ પરિણામ કરતાં અને કોઈ પણ યુનિવર્સિટીની વ્યવસ્થા કરતાં વિદ્યાર્થીઓનો જીવ મહત્ત્વનો છે. કોલેજના અધ્યાપકોએ લગભગ વેક્સિનેટેડ થઈ ગયા છે, ત્યારે સુપરવાઇઝર તરીકે એ લોકો વેક્સિનેટેડ હોય પણ વિદ્યાર્થીઓમાંથી કોઈ વેક્સિનેટેડ ન હોય તો એની લાંબા ગાળે અસર પડશે. આપણી ડિમાન્ડ યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ હતી કે તમે રાજકોટના અને સૌરાષ્ટ્રના કલેક્ટરોને જાણ કરો કે જે વિદ્યાર્થીઓ TYમાં ભણે છે, જેને પરીક્ષા આપવાની છે, જે PGમાં ભણે છે, જેને બીજાને ચોથા સેમેસ્ટરની પરીક્ષા આપવાની છે, એના આઈ કાર્ડ ઉપર વધારાનું રજીસ્ટ્રેશન કરાવી શકે અને જરૂર પડે તો અલગથી કેમ્પ કરીને પણ આ વિદ્યાર્થીઓને જો વેક્સિનેશન કરી નાખવામાં આવે તો આપણે ભવિષ્યની પેઢીને બચાવી શકીશું. કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્યમાં મ્યુક્રમાઇકોસિસના કેસો સામે આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા આ રોગને મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતની સરકાર દ્વારા હવે પણ જે રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ગુજરાતની સરકાર પણ જાગી છે, દર્દીઓને ઝડપી સારવાર મળે તેના માટે 11 તજજ્ઞ તબીબોની એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ત્યારે આ ટાસ્ક ફોર્સ દ્વારા સતત પરામર્શ કરીને સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે. રાજ્ય સરકારે બધી સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડની શરૂઆતમાં કરી છે. રાજ્ય સરકાર દ્વારા મ્યુક્રમાઇકોસિસના રોગના નિયંત્રણ માટેની પણ રચના કરવામાં આવી છે. ત્યારે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ડેન્ટલ ENT,
ઓપ્થેમોલોજીસ્ટ અને તેની સાથે મેડિસિન વિભાગના રાજ્યની વિવિધ હોસ્પિટલ અને તેમજ મેડિકલ કોલેજના 11 તજજ્ઞ તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે। राज्य सरकार द्वारा धोरण 12 की परीक्षा आगामी 1 जुलाई रोज लेवामां आवशे तेम जाहिर करवामां आव्युं छे। जे बाद परीक्षा की बैठक व्यवस्था ने लईने आज थी अमदावाद डीयूओए जे रीते तैयारी शुरू करी छे। दर वर्षे एक वर्ग में 30 विद्यार्थी परीक्षा आपता होवाथी 202 जेटला बिल्डिंग की जरूरत पड़ती होय छे, परंतु कोरोना की परिस्थिति ने ध्यान में राखी राज्य सरकार द्वारा लेवामां आवेला निर्णय अनुसार आ वर्षे एक वर्ष में मात्र ने मात्र 20 ज विद्यार्थी एक वर्गखंड में बेसाड़वामां आवशे। त्यारे आ वर्षे 300 वधु बिल्डिंग की जरूरियात उभी थशे, साथे ज तमाम विद्यार्थियों ने पोताना घरनी नजीक में सेंटर फळवाय तेना माटे आज थी तैयारी शुरू करवामां आवी छे। पेन्डेमिक परिस्थिति हिसाब से कोविड महामारी है, विद्यार्थियों की परीक्षा 1 जुलाई थी लेवानी सरकारशीए जो जाहरात करी है, ये जाहरात मुजब अमे अत्यारथी तैयारी चालू कर दीधी है कि गई साल एवं कि 30 विद्यार्थियों एक ब्लॉक करता था, पण आ वक्त सोशल डिस्टन्सिंग जलवाई रहे ये 20 विद्यार्थियों एक ब्लॉक करवाना आवे छे। एटले आपणे अमदावादनी परिस्थिति जोईए तो जे विज्ञान प्रवाहना विद्यार्थीओ छे, अथवा विज्ञान प्रवाहनी परीक्षा लेवामां कोई बिल्डिंग में कंई फेरफार नहीं थाय, एमां 20 विद्यार्थीओनी बैठक व्यवस्था साथे ज आपणे परीक्षा लेता था, एटले एमां एमनेम रहेशे। पण सामान्य प्रवाहना जे विद्यार्थीओ छे एमां आपणे 30 विद्यार्थीओना बदले 20 विद्यार्थीओनी परीक्षा लेवानी छे, एटले अमे ए प्रमाणे तैयारी चालू कर दीधी छे अने ए प्रमाणे अमे बिल्डिंग शोधी अने विद्यार्थीओने कोईपण जातनी मुश्किली न पड़े अने सोशल डिस्टन्सिंग जळवाय साथे साथे COVID-19 जे गाइडलाइन है ये गाइडलाइन चुस्तपणे अमल थाय ये बधी ज बाबतो ध्यान में राखी अने विद्यार्थी हित में सारा में सारी परीक्षा लेवाय एना माटे अमे अत्यारथी चालू कर दीधी छे तैयारी। गया वर्षे आपणे 203 बिल्डिंग में परीक्षा लीधी थी, जुदा जुदा फेकल्टी विज्ञान प्रवाह अने सामान्य प्रवाहनी, अने आ वखते 30ना बदले 20 विद्यार्थी होवाथी जे बिल्डिंगों में आपणे परीक्षा लीधी थी एना करता बीजा अर्धा बिल्डिंग एट्ले कि 203 जेवी बिल्डिंग गई साल आपणे लीधी थी, तो आ वखते 300 आसपास अमारी बिल्डिंग की जरूर पड़शे अने एना माटेनी अमारी तैयारी चालू छे। તાવતે વાવાઝોડાને કારણે ગીર સોમનાથ જિલ્લાના ઉના સહિતના પંથકને ખૂબ જ નુકસાન થવા પામ્યું હતું, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ કરીને 1000 કરોડનું પેકેજ આપેલ છે, તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ હવાઈ નિરીક્ષણ કરીને રૂબરૂ ઉના તાલુકાની મુલાકાત લીધી હતી। ત્યારે આજરોજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઉના તાલુકાના 4 અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। ત્યારે સમગ્ર ઉના તાલુકામાં થયેલા નુકસાન અંગે તાગ મેળવ્યો હતો અને ફરીથી ઉના તાલુકા પહેલાની જેમ કાર્યરત થાય તેને લઈને તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે સીઆર પાટીલ સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર અને પૂર્વ ધારાસભ્ય કેસી રાઠોડ, જિલ્લા પ્રમુખ માનસી પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આજે લગભગ 4 જગ્યા જવાનું છું, અરે આઈડી આપણે જવાનું છું, ફ્રેન્ડ જવાનું છું, કાલે પણ ભાવનગર બોવા બધા વિસ્તારમાં, પરંતુ જે તારાજી સર્જાઈ છે એ આજે નજરે જોઈ છે। પહેલા દિવસથી આપ સૌના ઇલેક્ટ્રોનિક માધ્યમને કારણે મીડિયા દ્વારા અમે એને જીવંત પ્રસાર પણ જોયું છે અને જે તે વખતથી એની સાથે પરિચિત પણ છે, અને એટલે અને ભયાનકતા જોઈને બીજા દિવસે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને અમને 1000 કરોડ રૂપિયા તરત જ આપ્યા હતા, અને સાથે સાથે ખાતરી પણ આપી હતી કે અમારી દિલ્હીની ટીમ પણ સર્વે માટે આવશે અને વધુ મદદની જરૂર સતત કરશે। બીજા દિવસે ફરીથી મુખ્યમંત્રીશ્રી પણ આવ્યા, ત્રીજા દિવસે પણ આવ્યા, હમણાં પણ પ્રયાસ કર્યો છે, એમને પણ રાજ્યના અધિકારીઓની સર્વે માટેની ટીમો મોકલી છે, તેનાથી લોકોને સંતોષ છે કે ઇલેક્ટ્રિકનો પ્રોબ્લેમ જે જીવ જીવ એના માટે સૌરભભાઈ પટેલ એ રાત દિવસ કામે લાગ્યા છે અને લોકો પણ એને એની કામગીરીથી સંતોષ અનુભવે છે। મને લાગે છે ખૂબ જલ્દી જે પરિસ્થિતિ પહેલાં હતી એવી સ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરવાના છે, અને જે નુકસાન થયું છે મેં સરકારને પણ સૂચન કર્યું છે રાજ્ય સરકારમાં કે એમને સર્વેમાં થયેલા દરેકે દરેક પ્રકારના નુકસાનમાં સરકાર તરફથી મદદ થાય એવા પ્રયત્ન કરવાના છે, અને સરકાર મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી એ બિલકુલ ગંભીરતાપૂર્વક આ દિશામાં આગળ વધે।
ફેસબુકની માલિકી હકવાળી મેસેજિંગ એપ વોટ્સએપ ભારત સરકારના નવા એટી નિયમોની વિરુદ્ધ કોર્ટમાં પહોંચી ગયું છે. નવા નિયમોમાં વોટ્સએપ અને તેના જેવી કંપનીઓને પોતાની મેસેજિંગ એપ પર મોકલવામાં આવેલા મેસેજના ઓરિજિન એટલે કે જ્યાંથી સૌથી પહેલા સંદેશ મોકલવામાં આવ્યો તેના વિશે માહિતી રાખવાની રહેશે. આ નિયમની વિરુદ્ધ કંપનીએ 25 મેના રોજ દિલ્હીના હાઈકોર્ટમાં અરજી કરી છે. વોટ્સએપના પ્રવક્તાએ આ બાબતની જાણકારી આપતા કહ્યું હતું કે મેસેજિંગ એપને ચેટના આ પ્રકારને ટ્રેસ રાખવાનું કહેવું એક રીતે વોટ્સએપ પર મોકલવામાં આવેલા તમામ મેસેજ પર નજર રાખવા જેવું હશે, જે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે અને તેની સાથે તેને ખતમ પણ કરી દેશે. લોકોના ગોપનીયતાનો અધિકારનું ઉલ્લંઘન હશે. સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે બલદાણા ગામ નજીક કાર અને આઈસર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો આ બાજુ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. કોરોના મહામારીને લઈને સરકારે જાહેર કરેલા લોકડાઉનને કારણે અનેક લોકોના વેપાર ધંધા ઠપ થઈ જતા તેઓ બેકાર બની ગયા છે. તો અનેક લોકો મતભેર વિકટ પરિસ્થિતિનો સામનો કરીને પોતાની આવડત અનુસાર વિવિધ ધંધાકીય નોકરી કરી રહ્યા છે. સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રાજકોટ શહેરના કલાકારો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, ત્યારે પોતાના કંઠે સમગ્ર વિશ્વને ડોલાવનાર કલાકારો પૈકીના ફારૂક શેખ નામનો કલાકાર બેકાર બનતા રિક્ષા ચલાવવાનો ધંધો શરૂ કર્યો છે. ત્યારે આવો જોઈએ શું કહી રહ્યા છે ફારૂક શેખ. રિક્ષા ચાલુ કર્યુંનું કારણ એક જ છે કે ભાઈ ફંક્શન થતા નથી, કોઈ ફંક્શન થતા નહીં. ફંક્શન થાય છે તો એ ફંક્શનની અંદર 50 જણાની પરમિશન છે. 50 જણાની અંદર પરમિશન તો 50માં તો એ લોકોના ઘરના સભ્ય જ થઈ જાય છે. તો પછી આમાં ઓર્કેસ્ટ્રાવાળાને કેટર્સના બધું એ લોકો બુક કરતા જ નથી. એટલે મ્યુઝિકનો તો કોણ જાણે ખબર નહીં, મ્યુઝિકનો તો મનાય જ છે ઉપરથી. મ્યુઝિક તમે ડીજે વગાડો તોય આ લોકોને પ્રોબ્લેમ છે, અને પ્રોગ્રામ કરો તોય પ્રોબ્લેમ છે. એટલે ભાઈ મેં વિચાર કર્યો કે ભાઈ મારે કરવું શું, કેમ કે પ્રોગ્રામ તો થતા નથી, એટલે આગળ મારે કંઈક કરવું તો પડશે જ કામ. એટલે ઘણી બધી જગ્યાએ ટ્રાય કરી કામ કરવાની, પણ અમુક જણા મારા હાથના પ્રોબ્લેમના હિસાબે અમુક લોકો ના પડે કે ભાઈ તમારાથી કામ થાય નહીં. એટલે હવે આનું કારણ શું, હવે મારે કરવું શું? એટલે મારા મિત્ર મને કહેતો રિક્ષા હલાવીને જો, કદાચ તને ફાવી જાય તો તને કામ આવી જાય. મેં તો ઓકે જોઈ લઉં. રિક્ષા હલાવી તો હાઈલું, એટલે હાઈલા રાખે અમારા ઘરનું. અને રોજે રોજનો ધંધો છે રિક્ષાનો, આમાં નવી બાકી કે નહીં કાંઈ, રોજે રોજ કામ આપણું થઈ જાય છે, રોજે રોજ મારું ઘર હાલે છે. પ્રોગ્રામ થાય પણ તોય પણ મેં એવો વિચાર કર્યો છે કે પ્રોગ્રામ થાય તો રિક્ષા મૂકવી નથી. એવું લાગે છે કે નાની એવી ગાડી મારે વસાવી લેવી છે, કે પ્રોગ્રામ હોય ત્યારે પ્રોગ્રામ કરી આવવાનો, ન હોય ત્યારે આખો દિવસ રિક્ષા લાવી લેવાની. રાજ્યમાં કોરોનાની એપ્રિલમાં આવેલી બીજી લહેરે હાહાકાર મચાવી દીધો હતો, જેને કારણે રાજ્યમાં કોવિડ કેસોમાં પણ વધારો જોવા મળ્યો હતો. ત્યારે જો મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં મે માસની શરૂઆતમાં પ્રથમ 12 દિવસમાં સરેરાશ 450થી વધુ કેસ નોંધાયા હતા અને 326 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. તો આ બાજુ તારીખ 13 બાદ 12 દિવસમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થયો હતો અને છેલ્લા 12 દિવસમાં 1574 કોરોનાના કેસ નોંધાયા છે. 140 લોકોના મૃત્યુ પણ થયા છે. ત્યારે આમ જિલ્લામાં છેલ્લા 12 દિવસમાં કોવિડ કેસોમાં ઘટાડો આવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બુદ્ધ પૂર્ણિમાના અવસર નિમિત્તે વૈશાખ ગ્લોબલ સેલિબ્રેશનને વર્ચ્યુઅલ મોડમાં સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેઓએ કોરોના મહામારીમાં સ્વજનોને ગુમાવ્યા હોય તેવા દેશના દરેક પરિવાર પ્રત્યે સંવેદનાઓ પ્રગટ કરી હતી. કોરોનાએ સમગ્ર વિશ્વને બદલી નાખ્યું છે. આવા કપરા કાળમાં બુદ્ધના આદર્શો પર ચાલવા માટે નરેન્દ્ર મોદીએ લોકોને સૂચન આપ્યું હતું. વધુમાં મોદીએ કહ્યું હતું કે કોરોના વિરુદ્ધની લડતમાં સૌને બૌદ્ધ સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. Our first responders, frontline healthcare workers, doctors, nurses, volunteers who selflessly risk their lives every day to serve others in need, to those who have suffered and lost their near and dear ones, I would like to extend condolences. I grieve with them. Friends, by studying the life of Lord Buddha, there is mention of the four sides. These four sides
brought Lord Buddha face to face with human suffering. At the same time, it ignited within him the desire to devote his life to removing human sufferings. Lord Buddha taught us, Bhavatu Sabba Mangalam. Blessings, compassion, and welfare of all. In the last year, we have seen several individuals and organizations rise to the occasion and do everything possible to reduce suffering. I have also learnt of the generous contribution of equipment and materials made by the Buddhist organizations, followers of Buddha Dharma from world over. The scale, both in terms of population and geographical space, of the task is huge. Humanity has been humbled.